નમસ્કાર, CN24 ન્યૂઝ સાથે હું છું રવિ. વાત કરીશું બનાસકાંઠાથી. તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ બાદ હજી પણ કેટલાક ગામોની હાલત ભયાવહ છે, જ્યારે અમુક ગામડાઓમાં તો ઘૂંટણ સમા પાણીએ લોકોની મુશ્કેલી વધારી દીધી છે. તો બીજી તરફ રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા છે, જ્યાં તેમણે જાહેરાત કરી હતી કે પૂરથી સૌથી વધુ નુકસાન થયેલા બનાસકાંઠા જિલ્લામાં તેઓ 5 દિવસ માટે મુકામ કરશે અને પુનઃવસન કામગીરીનું પોતે જાતે નિરીક્ષણ કરશે. મકાન જો તૂટ ગયા, બે ગયા, ઉસકા ભી સર્વે, ઓર જો એગ્રીકલ્ચર લેન્ડ જો બિગડ ગઈ, ઉનકે લિયે ભી જો સર્વે કરના હૈ, વો ભી 2-3 દિન મેં કામ ચાલુ હો જાયેગા, ઓર ઉસકે બાદ સભી લોગો કો સહાયતા મિલેગી. રાજ્ય સરકાર ઉનકે પ્રતિ સંવેદના કે સાથ ખડી હૈ. વેપારી લોકો, છોટે છોટે વેપારી કી ભી માલ સામાન દુકાન બિગડ ગયા હૈ, ઉસમેં ભી પાણી આ ગયા હૈ, ઉનકો ભી સહાયતા દેંગે. ઓર જલ્દી સે જલ્દી બનાસકાંઠા ઉનકા જનજીવન સાધારણ બને, ઉસ દિશા મેં સરકાર આગે બઢ રહી હૈ. મેં 5 દિન યહાં રહેને વાલા હું, હમારે સિનિયર મંત્રી ભી યહાં રહેને વાલે હૈ, એડિશનલ કલેક્ટર સભી તહેસીલ મેં બેઠા દીએ હૈ, સબ સચિવ અપને ડિપાર્ટમેન્ટ કે લિયે સતેજ હૈ, ઓર જલ્દી સે જલ્દી ડિસિઝન લેકર આરોગ્ય હો. બનાસકાંઠા જિલ્લાની ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર શૈલેન્દ્રશ્રી પરમાર અને ધાનેરા યુથ કોંગ્રેસના મહામંત્રી જયેશભાઈ સોલંકીની કામગીરીને જોઈને કોઈ પણ માણસને સલામ કરવાનું મન થાય. જોઈએ આ અહેવાલમાં. અત્યારે ધાનેરામાં પૂરની પરિસ્થિતિને લઈને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે લોકોનું જીવન પણ હરામ બની ગયું છે. તંત્ર દ્વારા લોકોને પૂરતી સુવિધા ન આપતા લોકો હેરાન થઈ ગયા છે. તો બીજી તરફ ધાનેરામાં ભારે ગંદકીને લઈને લોકોના આરોગ્ય સામે ભારે ખતરો જોવા મળી રહ્યો છે, ત્યારે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં પૂરનું પાણી ઘૂસી આવતા સમગ્ર હોસ્પિટલ નષ્ટ થઈ જવા પામી છે અને છેલ્લા કેટલાય દિવસથી ધાનેરા રેફરલ હોસ્પિટલ બંધ હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે આજે ડોક્ટર શૈલેશ પરમાર અને ધાનેરા યુથ કોંગ્રેસ મહામંત્રી જયેશભાઈ સોલંકી લોકોના આરોગ્યને ધ્યાનમાં લઈ પૂરગ્રસ્ત લોકોના ઘરે ગયા હતા અને તમામ લોકોને ચેક કરીને ટ્રીટમેન્ટ કરી હતી અને બીમાર લોકોને દવા આપી સાજા કર્યા હતા. ત્યારે ગરીબ દર્દીઓ દ્વારા અને ધાનેરાના લોકો દ્વારા આ બંનેની કામગીરીની પ્રશંસા કરી બંનેને અભિવાદન આપ્યા હતા. આ બંને ડોક્ટર શૈલેશસિંહ પરમાર અને ધાનેરા યુથ કોંગ્રેસના મહામંત્રી રાજેશભાઈ સોલંકીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અમે અમારી ફરજ નિભાવી છે અને લોકોને મુશ્કેલીમાં સાથ આપવાનું કામ કર્યું છે, ત્યારે હવે તંત્ર જાગે અને લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધાનેરાની રેફરલ હોસ્પિટલ ચાલુ કરાવે તેવું ધાનેરાના લોકોની ઈચ્છા છે. સુરેશ ગલચર, CN24 ન્યૂઝ, બનાસકાંઠા. ઈડર શહેરની વિવિધ સોસાયટીઓમાંથી પૂર પીડિતોને રાહત સામગ્રી પહોંચાડવાની ઝુંબેશ હાથ ધરાઈ છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાંથી બનાસકાંઠામાં પૂરના પ્રકોપે અસંખ્ય ઘર વિહોણા બનેલા પરિવારની મદદરૂપ થવા માટે ઈડર શહેરની સોસાયટીઓએ ભેગા મળી ખાદ્ય સામગ્રીઓની વ્યવસ્થા કરી. સેવાકીય કાર્યમાં ઈડર શહેરની ઉમિયા પરિવાર સોસાયટી, રાધે બંગલોસ, ઇન્દ્રનગર, ગાયત્રીનગર, લબ્ધિનગર, ખોડમ ગામ, કચ્છ કડવા પાટીદાર સમાજ, ઉમિયા યુવક મંડળ જેવી સેવાભાવી સંસ્થાઓ અને મંડળોએ ભેગા મળી અતિ ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત લોકોને યોગ્ય મદદ મળી રહે તે હેતુથી ખાદ્ય સામગ્રીની કીટો વિવિધ સોસાયટીઓના રહીશો અને નાના ભૂલકાઓ દ્વારા રાત દિવસ મહેનત કરી તૈયાર કરવામાં આવી, જેમાં ઘઉંનો લોટ, બાજરીનો લોટ, મગ દાળ, ચોખા, ખાંડ, મરચું, હળદર, મીઠું, ગોળ, બિસ્કીટ, ચાપત્તી, પણ મીણબત્તી, માચિસ જેવી જીવન જરૂરિયાતની ખાદ્ય સામગ્રીની કીટો બનાવી બનાસકાંઠામાં પૂર પ્રકોપવાળા વિસ્તારોમાં જઈ અસરગ્રસ્તોને વહેંચવામાં આવશે. ચાલુ સપ્તાહમાં ભારે અતિવૃષ્ટિના કારણે બનાસકાંઠા જિલ્લામાં જે હોનારત પૂરની થઈ અને અસરગ્રસ્તોને મદદ કરવા માટે ઉમિયા પરિવાર પાટીદાર સમાજ, સુકન સોસાયટી, રાધે સોસાયટી, ઇન્દ્રનગર અને લબ્ધિનગરના ઉપક્રમે આપણે આજે આ એક સેવાવૃત્તિનો સુંદર યજ્ઞ કરવા જઈ રહ્યા છીએ. એમાં દરેક ભાઈઓએ પોતાનો જે ફાળો આપેલો છે એ મહામૂલ્ય ફાળાને બિરદાવવાની આ એક રૂઢી તક આવી ઊભી છે.
આપણા ભાઈઓએ આખો દિવસ પરિશ્રમ કરી અને યથાયોગ્ય જે દાન મેળવી અને લોકોને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આ વાચા અમે આ ચેનલ થકી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ખરેખર અંતમાં જે જેને અમારા રાહત કાર્યમાં સેવા આપવાનો પ્રયત્ન કર્યો છે એ સર્વે ભાઈઓને અમે હૃદયપૂર્વક એમને આ દાનને આવકારીએ છીએ. અમે લોકો આજે બધા બહેનો ભેગા મળીને જે આ પૂરની જે આ પરિસ્થિતિ આવી છે તે અમે લોકો જમવા માટે બધા લોકોને 2 કિલો આટો ઘઉંનો, 2 કિલો મકાઈનો, 2 કિલો બાજરીનો લોટ, ચોખા, તુવરની દાર, મગની દાર વગેરે જીવન જરૂરિયાતની વસ્તુ ભેગી કરીને અમે એ લોકોને ત્યાં પૂરગ્રસ્ત વિસ્તારમાં મોકલી આપીએ છીએ અને એ પેકેજ કરીને મોકલી આપીએ છીએ. અમે અમારા સુકનવન બંગલોસ, ઉમિયા પરિવાર સોસાયટી, પ્રસંગ, રાધે બધા મરીને આ પેકેજ બનાવીને મોકલી આપીએ છીએ. આ વર્ષે જે આ બનાસકાંઠામાં પાણીની અતિવૃષ્ટિ થઈ, જે વરસાદ પડ્યો એના કારણે ત્યાંના લોકોને જે તકલીફો પડી છે તેના રાહત કાર્ય માટે અમે બધી બહેનોએ આ આજુબાજુની 4-5 સોસાયટીઓ જેવી કે શુકન, રાધે, ઉમિયા પરિવાર, પ્રસંગ, સુપ સિટી બધાથી થોડો થોડો ફાળો જે મળ્યો એ ભેગો કરી લોટ, ચોખા, દાળ, ગોળ જે એમને 2 ટાઈમ જમી શકે એવું ભેગું કરીને જે પેકેજ બનાવ્યા છે તે માટે અમારી બહેનો ભાઈઓ બધાએ સારો એવો સાથ સહકાર આપે છે અને આ પેકેજ એમને ત્યાં અમે આજે પહોંચાડવાના છીએ. કેમેરામેન જય સુરતી સાથે પ્રફુલ બારટ, સેન 24 ન્યૂઝ, સાબરકાંઠા. હવે વાત કરીશું અંબાજીની. તો યાત્રાધામ અંબાજી નજીકના ચીકલા ગામમાં અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. અંબાજી નજીકના ચીકલા ગામના સીમમાંથી, પર્વતીય વિસ્તારમાંથી આજે સાંજે એક લાશ મળી આવી. એક ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં કોઈ લાશ છે એવી માહિતી મળતા અંબાજી પોલીસે પહોંચી જઈને લાશનો કબજો લઈ તપાસ કરી હતી. પ્રાથમિક રીતે જોતા આત્મહત્યા કરી હોય એવું લાગી રહ્યું હતું. મરનાર ઈસમની ઉંમર આશરે 40-45 વર્ષ હોવાનું જણાય છે. ઈસમે બ્લુ કલરનું જીન્સ અને એક બ્રાઉન કલરનું શર્ટ પહેરેલું છે. લાશને પીએ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી દેવાય છે એવું અંબાજી પોલીસ સ્ટેશનના PSO એવી માનક ન્યુઝિયાએ જણાવ્યું હતું. ઢાળા સાથે પોતાના પુષ્પ દ્વારા ગળે ફાંસો ખાધેલ હાલતમાં મરણ ગયેલ મળી આવતો આ બનાવ અંગે સોલંકી ઉષાભાઈ ઉદાભાઈ રહે ચીકલાવાળાએ જાહેરાત આપતો આમો તેનો બનાવ આજ રોજ દાખલ કરવામાં આવેલ છે. અરવિંદ અગ્રવાલ, CN24 ન્યૂઝ, અંબાજી. તો વાત કરીએ ટેરો કાર્ડની. ટેરો કાર્ડના અભ્યાસથી તેમજ ટેરો કાર્ડના જાણકાર દ્વારા જીવનમાં આવતી પરિસ્થિતિનો સચોટ તાગ મેળવી શકાય છે. માનવીની જિંદગીમાં આવતા ચડાવ ઉતાર અને આવનારી પરિસ્થિતિને જાણકારી મેળવવા માટે લોકો ટેરો કાર્ડનું પણ આશરો લેતા થયા છે. આવા જ એક ટેરો કાર્ડ વિશેષક તેમજ અનુભવી પુનિત લુલ્લા દ્વારા આવનારી પરિસ્થિતિ માટે ટેરો કાર્ડનું અભ્યાસ કરી તેમણે પરિસ્થિતિનો સાચો માર્ગ બતાવે છે. આ ટેરો કાર્ડના અભ્યાસીના કહેવા મુજબ તેમની પાસે અમદાવાદના અને બહાર વિદેશના લોકો પણ તેમની પાસે આ સેવાનો લાભ લેવા માટે આવે છે. તેમજ પોતાની જિંદગીમાં આવનારા અનેક સવાલોની પૂછપરછ કરી કયો નિર્ણય લેવો તે દરેક બાબતો ટેરો કાર્ડના મહાગુરુને પૂછીને જ નિર્ણય કરે છે. પુનિત જી લુલ્લાના કહેવા મુજબ આ વાસ્તુ શીખવા માટે અમુક સમય ફાળવવો પડે છે. તેમજ આ વાસ્તુ શીખવા માટે તેઓ પણ પોતે ક્લાસીસ ચલાવે છે. હું અમદાવાદ ગુજરાતથી છું અને બેસિકલી આઈ એમ અ ટેરો કાર્ડ રીડર, સ્પિરિચ્યુઅલ હીલર, પિરામિડ વાસ્તુ એક્સપર્ટ એન્ડ ન્યુમરોલોજીસ્ટ. અને હું છેલ્લા 5 વર્ષથી આ ફિલ્ડમાં પ્રેક્ટિસ કરી રહી છું અને જેટલા બી લોકો આવે છે એમના ક્વેશ્ચન્સને આન્સર્સ મળે છે, એમના કન્ફ્યુઝન્સ ડાઉટ્સ હોય એને ક્લેરિટી મળે છે. ટેરો કાર્ડ્સ એક એવી પદ્ધતિ છે જેમાં તમારે કુંડલી કે કોઈ ડિટેલ્સની જરૂર નથી હોતી, ફક્ત ને ફક્ત તમારા ક્વેશ્ચન્સનું આન્સર્સ તમે મેળવી શકો છો. આમાં કેરિયર રિલેટેડ હોય કે તમારે કયું કેરિયર સિલેક્ટ કરવું છે, તમારે સોલમેટ છે, પાર્ટનર છે, કમ્પેનિયન છે એ કેવો મળશે આવનાર આવતા સમયમાં અને ક્યાંથી હશે એ બધા ક્વેશ્ચનનું તમે આન્સર મેળવી શકો. ઇવન તમારે આગળ જતા ફાઇનાન્શિયલ ટર્મ્સ તમારું કેવું રહેશે, ફ્યુચર કેવું રહેશે એ પ્રમાણે તમે જાણી શકો છો ટેરો કાર્ડથી. ઓલમોસ્ટ 2000+ ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ. ઇવન મારે USAના ક્લાયન્ટ્સ છે, ન્યૂજર્સી, કેલિફોર્નિયા, ઇઝરાયલના ક્લાયન્ટ છે, એ બધા ઓલમોસ્ટ નાઇટ ટાઈમમાં ઓનલાઈન ડિસ્કશન થાય છે અને એ બધાના ક્વેશ્ચન્સ બી સોલ્વ થાય છે. ઇવન
બિલકુલ બિલકુલ આનું હું ટ્રેનિંગ આપું છું. ટેરો કાર્ડ છે, ન્યુમરોલોજી અને પિરામિડ વાસ્તુ એ બધાનું હું ટ્રેનિંગ પોતે આપું છું. અને જે ટેરો કાર્ડ છે એ વીકલી ટ્રેનિંગ્સ હોય છે, જે ન્યુમરોલોજી છે એ 15 ડેઝની હોય છે, અને જે વાસ્તુ છે 3 મંથ્સનું કોર્સ હોય છે. મને આ ફિલ્ડ સ્પિરિચ્યુઅલ ફિલ્ડ્સમાં 5 યર્સનું એક્સપિરિયન્સ છે અને ટોટલી 100% એક્યુરેસી છે, 100% સક્સેસ મળે છે. જે તમે રીતે કસ્ટમર્સ અહીંયા આવે છે, તમને જે સવાલ પૂછે છે, શું એ લોકો એનાથી સેટિસ્ફાઈડ થાય છે? 100% સેટિસ્ફાઈડ થાય છે. ઇવન મેં કેન્સરના લાસ્ટ સ્ટેજીસને સોલ્વ કર્યા છે, પેરાલિસિસ છે, ડાયાબિટીસ છે, પછી માઇગ્રેન છે, નર્વસ સિસ્ટમના જે કેસીસ હોય એવા કેસીસ બી હિલિંગ ટેરો અને પિરામિડના કોમ્બિનેશનથી સોલ્વ કર્યા છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે રમેશ શેખ, CN24 ન્યૂઝ, અમદાવાદ. લખનૌમાં અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે મોદી સરકારના 3 વર્ષ અને યોગી સરકારના 3 મહિના એક સાથે પૂરા થઈ રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે મોદી સરકારના 3 વર્ષના શાસનમાં માત્ર વિકાસ થયો છે અને 3 વર્ષમાં 50થી વધુ એવા કામો થયા છે જે છેલ્લા 50 વર્ષમાં થયા નથી. દિલ્હીની પરિસ્થિતિમાં ભી બહોત અચ્છા સુધાર હુઆ હૈ, આપ સભી મહેસૂસ કરતે હોંગે. કિસાનો કી ઋણ માફી કરતી ગઈ હૈ, લગભગ 38 લાખ ટન ગેહું કી ક્રય કરને કા કામ કિયા હૈ, ઉસમે આડતિયો કો સાઇડ મે રખકર સીધા ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર કિસાન કે એકાઉન્ટ મે કર દિયા ગયા હૈ. ગડ્ઢા ભરને સે લેકર બિજલી કે ક્ષેત્ર મે બહોત સારે સુધાર, ઇરિગેશન મે બહોત સારે સુધાર, ગન્ના કે અંદર આઝાદી કે બાદ સબસે પહેલી બાર જો દેય રાશિ થી ઉસકી 90.58% ભુગતાન ये 3 महीने के अंदर करने का काम समाप्त कर दिया है. यही बताता है 3-3 साल जब जो भुगतान नहीं होता था, इस सपा बसपा की मिली भगत के कारण नहीं होता था चीनी मिलों के साथ, आज योगी सरकार बनने के बाद, भारतीय जनता पार्टी की सरकार बनने के बाद 90.58% गन्ना का भुगतान हो गया है. તો સમાચારમાં હાલ સમય થયો છે એક વિરામનો. ખુલ્લામાં અને જાહેર માર્ગ ઉપર કચરો એ બીમારીનું ઘર છે, જેનાથી કમળો અને મેલેરિયા જેવા જીવલેણ રોગો ઉત્પન્ન થાય છે, જે ચેપી અને વાયરલ રોગો છે. ત્યારે આ બીમારીઓથી બચવા સરકારના સ્વચ્છ અભિયાન સાથે જોડાવો, તેમજ ભીના કચરાને ગ્રીન ડબ્બામાં અને સૂકા કચરાને બ્લુ ડબ્બામાં જ નાખો. તમારી આસપાસ સ્વચ્છતા જાળવતા રહો, ખુશ રહો, સ્વચ્છ રહો અને જોતા રહો CN24 ન્યૂઝ. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે બાજ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. શ્રાવણ માસનો શુભારંભ થઈ ગયો છે ત્યારે દેવોના દેવ મહાદેવનો મહિમા અપરંપાર છે, તો માણાવદરનું પીપળેશ્વર મંદિર 600 વર્ષ જૂનું મંદિર છે. શ્રાવણ માસના આજના સોમવારે શિવભક્તો શિવજીની આરાધના અર્ચના અને પૂજાવિધિમાં હોશભેર સામેલ થઈ શિવજીને રીઝવવા પીપળેશ્વર મંદિરે ઉમટી પડ્યા હતા. શિવ સંકલ્પ સાથે શિવના નારા ગુંજ્યા હતા. સંકલ્પ જો દિલો દિમાગથી ઉદ્ભવતો હોય તો તેની સકારાત્મક ઉર્જા દૂર સુધી વ્યક્તિ અને વાતાવરણને જરૂરથી પ્રભાવિત કરે છે. પ્રાચીન કાળમાં આધુનિક ટેકનોલોજી વિજ્ઞાન નહોતું ત્યારે સંકલ્પ ધારાથી મનુષ્યની જીવનની ગરિમા પ્રતિષ્ઠિત થતી હતી.
ગોરધનજી બાપુ ગૌસ્વામીએ શિવ સંકલ્પ સાથે શિવજીને પ્રથમ પ્રસન્ન કરી જીવતા સમાધિ લીધી હતી. આ ગોરધન જ્યોતિ બાપુ માણાવદરના પીપળેશ્વર મંદિરના મહંત હતા. તેમણે 600 વર્ષ થયા છે. માણાવદર વસ્યું નહોતું ત્યારે ગોરધન જ્યોતિ બાપુ ગોસ્વામીએ 1400 સાલમાં વગડા વચ્ચેની આ જગ્યામાં સ્વયંભૂ પ્રગટેલ શિવલિંગની પૂજા શરૂ કરી હતી. 600 વર્ષ પહેલા મહંતને સંસાર ઉપરથી માયા ઉઠી જતા તેમણે જીવતા સમાધિ લીધી હતી. તે સમયે ઘરનો પાડેલ પોપટ, ગાય, બે કૂતરા, એક ચેલો અને પૂજારણ પણ સમાધિસ્થ થયા હતા, જેના અવશેષો આજે પણ મોજૂદ છે. પશુ પક્ષીઓની સમાધિની માન્યતાઓ ચાલે છે. આ મંદિરમાં આજે શિવભક્તો ઉમટી પડ્યા હતા. આ પીપળેશ્વર મહાદેવની પૂજા સૌથી પહેલા પક્કડ શ્રી ગોરધનજી બાપુ, જે મારી 8મી પેઢીએ વધારેલા હિમાલયની અંદર, સાથે નગીમાં ફૂલજી બાપુ અને ગુરુભાઈ કાનજી બાપુ આવેલા. શ્રી ગોરધનજી બાપુએ જીવતા સમાધિ લીધેલી અને એની સાથે 7 પશુ પંખીઓ, જેમાં કૂતરો, પોપટ, એવા બધા ઇતિહાસમાં પૂરું વર્ણન નથી, પણ એણે એક સાથે જીવતા સમાધિ લીધેલી, જેની સમજ બહુ ખ્યાલ નથી, પણ 1700 આસપાસનો પીરિયડ છે. કેમેરામેન નિશાર ઠેબા સાથે જિગ્નેશ પટેલ, CN24 ન્યૂઝ, માણાવદર. તો પંજાબના ફરીદકોટામાં ધોળા દિવસે એક ઉદ્યોગપતિને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. પોલીસે હત્યાના મામલે 2 આરોપીમાંથી એકની ઓળખ કરી લીધી છે. જો કે હત્યાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ચૂકી છે. પંજાબના ફરીદકોટમાં ધોળા દિવસે સ્થાનિક ઉદ્યોગપતિ રવિન્દ્ર પપ્પુ કોચરની તેમની મિલની બહાર જ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે બાજાખાના રોડ પર મિલ માલિક કોચરની હત્યાની મામલે 2 આરોપીઓમાંથી એકની ઓળખ કરી લીધી છે. આ ઘટનાને કુખ્યાત ગેંગસ્ટર ગુરબક્ષ સેવેવાલા ગેંગના ગુર્ગે ગામ બહિબલ કલા નિવાસી હરસિમરનદીપ સિંગ ઉર્ફે સીમાએ પોતાના એક અજાણ્યા સાથી સાથે મળીને અંજામ આપ્યો છે. આ મામલે જૈતો પોલીસે મરનાર ભત્રીજા વિશાલ કોચરના નિવેદન પર સીમા બહિબલ અને એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે અને તેમની શોધમાં ચક્રો ગતિમાન કર્યા છે. તમે જોઈ શકો છો ઘટના સ્થળની બહારના કેમેરાની CCTV ફૂટેજમાં, જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે રવિન્દ્ર કોચર કારમાંથી મિલ પાસે પહોંચ્યા જ હતા કે આરોપીઓએ પહેલા તેમને સામેથી ક્રોસ કર્યા અને પછી થોડેક આગળ વધીને કારને વાળીને મિલનો ગેટ ખુલે તે પહેલા જ મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા. પોલીસને આશંકા છે કે આરોપીઓ પહેલેથી મિલ પાસે નજર રાખીને ઉભા હતા અને કોઈ વ્યક્તિ કોચરના લોકેશન વિશે તેમને ગાઈડ કરી રહી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. તો અમદાવાદમાં આવેલ ગ્રામ્ય જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં NIA દ્વારા 7000થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ કર્યો હતો, ત્યારે અત્યાર સુધીમાં NIA સામે 500થી વધુ ફરિયાદો તો થઈ ચૂકી છે. એને કન્સ્ટ્રક્શનના બિલ્ડર નિલેશ મુકુંદરાય શાહ સામે વધુ 10 ગ્રાહકોએ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અન્વયે ફરિયાદો દાખલ કરી છે. વર્ષ 2011-14 એને કન્સ્ટ્રક્શન દ્વારા સતત અને વ્યાપક માર્કેટિંગ થતું હતું. એને એટલે ના નહીં, પણ હા, એના હોર્ડિંગ્સ, બેનરો, રેડિયોમાં સતત જાહેરાતો અને આ યોજના સરકારી યોજના છે. ગુજરાત સરકાર સાથે એક બુકલેટમાં 1200 કરોડનો આંકડો પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને બીજી બુકલેટમાં તો 5000 કરોડનો બી આંકડો દર્શાવવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર સાથે MOU, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ થયું છે. સરકાર આમાં મદદ કરશે. એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ આજે માનનીય પ્રધાનમંત્રી, રાજ્ય સરકારો, દરેક વ્યક્તિને ઘરનું ઘર મળે એ માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ હોવાનો દાવો કરે છે, ત્યારે આવા સમાજમાં નિભાગુ અને ઠગ બિલ્ડરો ગ્રાહકોને લલચાવીને, છેતરીને એમની પરસેવાની મજૂરીની રકમ છેતરપિંડી કરી, ગોરખધંધા કરી પડાવી લે છે.
અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે 16 કિલોગ્રામ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમીના આધારે સીટીએમ બરોડા એક્સપ્રેસ હાઇવેના નાકા પાસે 2 ઇસમોની અટકાયત કરી હતી. ત્યારબાદ આ ઇસમોની તપાસ હાથ ધરતા તેમની પાસેથી જુદા જુદા 3 થેલા મળી આવ્યા હતા, જેમાં 16 કિલો જેટલો ગાંજો મળી આવ્યો હતો. આ અંગે તેમને વધુ પૂછપરછ કરતા ગાંજાનો જથ્થો સુરતના કિમ પાસેથી અજાણ્યા શખ્સો પાસેથી લાવેલા હતા. પકડાયેલા ઇસમો પૈકી 1 ઇસમ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેમજ આગળના ગુનામાં વોન્ટેડ પણ હોવાનું બહાર આવ્યું છે. એસઓજીએ આ તમામ આરોપીઓને ઝડપી લઈ પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેર એસઓજીના અમારા પીએસઆઈ શ્રી રાઠોડ અને રબારીને એક માહિતી મળેલ કે એક મનીષ સુરેશભાઈ શ્રીવાસ જે અમરાઈવાડીમાં રહે છે, મૂળ વતની યુપીના છે. આ શખ્સ સીટીએમ 4 રસ્તા જે સુરતથી લક્ઝરી બસમાં એક્સપ્રેસ હાઈવેથી આવી અને વટવા તરફ જનાર છે અને તેની પાસે ગાંજાનો કેટલોક જથ્થો લઈ આવનાર છે. આ માહિતી આધારે એસઓજીની ટીમ પંચો સાથે સીટીએમ 4 રસ્તા વોચમાં હતી. દરમિયાન આ શખ્સ ત્યાં 3-1 થેલા લઈ અને ઉતરેલ, જેને અમારી ટીમે પકડી અને પૂછપરછ કરતા અને તેની પાસેના જે થેલા હતા એ ચેક કરતા કુલ 16.5 કિલો આશરાનો રૂપિયા 87,000નો ગાંજો મળી આવેલ. આ શખ્સની વિશેષ પૂછપરછ કરતા આ જે ગાંજાનો જથ્થો છે તે વટવામાં રહેતા એક શાહરૂખ શેખ નામના શખ્સને આપવાનો હોવાનું જણાવેલ. તેની વિશેષ પૂછપરછમાં જણાવતા આ શખ્સ અગાઉ પણ 2-3 વાર આ ગાંજાનો જથ્થો છે એ સુરતથી લઈ આવેલ અને આ શાહરૂખ શેખને પોતે આપતો હોવાનું જણાવેલ. આ જે મનીષ અગાઉ પણ દારૂના કેસમાં પણ પકડાયેલ છે. શાહરૂખ શેખની પણ તપાસ કરતા તે પણ દારૂના કેસમાં વોન્ટેડ છે અને મારામારીના ચોરીના કેટલાક ગુનાઓમાં પણ અગાઉ પકડાઈ ચૂકેલો છે. આ શખ્સની કાયદેસર ધરપકડ કરી અને રિમાન્ડની કાર્યવાહી કરી. આ અગાઉ પણ કેટલી વાર આ ગાંજો લાવેલ છે, આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલ છે એ તમામ માહિતી મેળવવામાં આવશે. કેમેરામેન કૃણાલ રાણા સાથે રમેશ શેખ, CN24 ન્યૂઝ, અમદાવાદ. એક તરફ ગુજરાતમાં વરસાદી કહેર જોવા મળી રહ્યો છે તો બીજી તરફ રાજકીય સરગરમી પણ ઉફાન પર જોવા મળી રહી છે. તો તાજેતરમાં જ કોંગ્રેસના ધારાસભ્યો પૂર પીડિતોની સહાયના બદલે બેંગ્લોરમાં એન્જોય કરવા પહોંચી ગયા બાદ તૂલ પકડાયેલ મામલે કોંગ્રેસના સાંસદ અને રાજ્યસભાના ઉમેદવાર અહેમદ પટેલે મોટો ઘટસ્ફોટ કર્યો છે. કોંગ્રેસના સંસદ સભ્ય અને રાજ્યસભાના ઉમેદવાર અહેમદ પટેલ અને ભરતસિંહ સોલંકી આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. ગુજરાતમાં પૂર બાદ સર્જાયેલી પરિસ્થિતિના નિરીક્ષણ માટે મોડા મોડા પધારેલા કોંગ્રેસના આ બંને દિગ્ગજ નેતાઓ આજે પૂરની પરિસ્થિતિ બાદ લગભગ 9મા દિવસે નિરીક્ષણ કરવા આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને લઈ ગુજરાતના મુખ્યમંત્રી 2 વાર જ્યારે દેશના પ્રધાનમંત્રી 1 વાર મુલાકાત લઈ ગયા બાદ આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવેલા કોંગ્રેસના દિગ્ગજોએ મીડિયા સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન તાજેતરની કોંગ્રેસની પરિસ્થિતિ અંગે મીડિયા દ્વારા કરાયેલા સવાલો અંગે અહેમદ પટેલે પાંગડો બચાવ કર્યો હતો. વર્તમાન સમયમાં બનાસકાંઠા જિલ્લામાં ભયાનક પૂરની પરિસ્થિતિ સર્જાયેલી છે અને તેવા સમયે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લોર પહોંચીને મીડિયા સમક્ષ પોતે એન્જોય કરતા હોવાનું જણાવી રહ્યા છે. તે અંગે અહેમદ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસના આ ધારાસભ્યો સરકારના ડરથી તેમનો મત વિસ્તાર છોડીને જતા રહ્યા છે. અત્યારે અહીંયા આવ્યા છે, ત્યાંથી રાધનપુર સુધી અમે જવાના છીએ અને જે જે અસરગ્રસ્ત વિસ્તારો છે એમની મુલાકાત કરવાના છે. લોકો ઘણા તકલીફમાં છે, મુશ્કેલીમાં છે. અહીંયા જનજીતની પણ મુલાકાત લીધી અમે. 1 લાખ રૂપિયાની રાહત તરીકે જાહેરાત પણ કરી છે. ધારાસભ્યથી તરફથી પણ 1 લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. પણ ખાસ કરીને ચિંતાનો વિષય એ છે કે રોગચાળો ફાટી નહીં નીકળે એના માટે સરકારે ધ્યાન આપવું જોઈએ. કારણ કે જે પશુઓ મરી ગયા છે એને દાટી દેવામાં આવ્યા છે, હવે એમાંથી કંઈક રોગચાળો નહીં ફેલાય એના માટે સરકારે તાત્કાલિક ધ્યાન આપવું. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ લૂલો બચાવ કરતા હોવાનું જણાતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે અહેમદ પટેલની વારે આવીને મીડિયા સાથે નિવેદન આપ્યું હતું અને ભરત સોલંકીએ જણાવ્યું હતું કે બનાસકાંઠાના SP દ્વારા કોંગ્રેસના ધારાસભ્યો અને તેમના પરિવારોને અડધી રાતે હેરાન કરવામાં આવી રહ્યા છે.
જ્યારે આ બાબતે કોઈ પોલીસ કમ્પ્લેન કરવામાં આવી કે નહીં તે અંગે તેનો જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમ છતાં વારંવાર મીડિયા દ્વારા સવાલો પૂછવામાં આવતા ભરત સોલંકી પોતાનો આપો ખોઈ બેઠા હતા અને મીડિયા કર્મીઓને જ ભાજપના પ્રવક્તા કહી દીધું હતું અને જવાબ આપવાનું ટાળીને ગાળી હંકારી મૂકી હતી. જે પ્રકારે અતિવૃષ્ટિ થઈ અને ઉત્તર ગુજરાતના લોકો પર, મોરબી પર, પાટણ જિલ્લામાં સંકટ આવી પડ્યું, તે વખતે કોંગ્રેસના ધારાસભ્યો લોકોની વચ્ચે રહીને, ચાહે એ ગોવાભાઈ દેસાઈ હોય, એ ધાનેરાના જોઈતાભાઈ હોય, મહેન્દ્રસિંહ હોય, મહેન્દ્ર પટેલ હોય કે ધારસીભાઈ ખાનપુરા, લોકોની વચ્ચે જ રહેતા હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટીના પાપે રાજકારણ શરૂ કર્યું અને લોકોને મદદ હજુ કેશ ડોલ નથી મળી, હજુ કોઈ વળતરની કોઈ વાત કરી નથી. કોંગ્રેસના ધારાસભ્યો એક ખુરશીના ચક્કરમાં ગુજરાતના 44 ધારાસભ્યોને બેંગ્લોર લઈ ગઈ છે. તેમાં બનાસકાંઠા જિલ્લાના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર એવા ઢીસા, ધાનેરા અને થરાના ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. અત્યારે બનાસકાંઠા જિલ્લાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને આ મત વિસ્તારની જનતા મરી રહે છે, ત્યારે તેમના જ મત વિસ્તારની જનતાને છોડીને બેંગ્લોરમાં એન્જોય કરી રહેલા ધારાસભ્યોના ચહેરા પર કોઈ જ ડર કે ભય દેખાતો નથી, ત્યારે કોંગ્રેસના આ દિગ્ગજો કયા ડર અને ભયની વાત કરી રહ્યા છે. હર્ષદ પટેલ, CN24 ન્યૂઝ, બનાસકાંઠા. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સેવિંગ એકાઉન્ટમાં 1 કરોડ રૂપિયા કે તેનાથી ઓછી ડિપોઝિટ પર વ્યાજ દર 4% ઘટાડીને 3.5% કરી દીધો છે. SBIએ સોમવારે 2 ટિયર સેવિંગ બેંક રેટની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે 1 કરોડથી વધારે બેલેન્સ પર સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સને 4% વ્યાજ મળતું રહેશે. જાહેર ક્ષેત્રે સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સોમવારે સેવિંગ એકાઉન્ટ પર વ્યાજદરને 0.5% ઘટાડ્યું છે. જમા રકમ પર મળનાર વ્યાજદરમાં થયેલ કપાત 31 જુલાઈથી જ લાગુ થશે. બેંકે જાણકારી આપતા જણાવ્યું કે નવી વ્યવસ્થા હેઠળ સેવિંગ એકાઉન્ટમાં 1 કરોડ રૂપિયા સુધીની રકમ પર SBI તરફથી 3.5% દરે વ્યાજ આપવામાં આવશે. આ વ્યાજદર પહેલા 4% હતું. જો સેવિંગ એકાઉન્ટમાં બેલેન્સ 1 કરોડ રૂપિયાથી વધારે હશે તો આપને તેના પર 4% વાર્ષિક વ્યાજ માત્ર મળશે. ત્યારે SBI દ્વારા હાલમાં જ કેટલાક મેચ્યોરિટી માટે ટર્મ ડિપોઝિટ રેટમાં 50 બેસિસ પોઈન્ટનું કપાત કર્યું હતું. વ્યાજદરોમાં કપાતના નિર્ણય લીધા બાદ SBIના શેરો ઉછળતા જોવા મળ્યા. દિવસ દરમિયાન 11.45 કલાકે SBIના શેર 3.36% વધારો સાથે 309.25 સ્તરે રહ્યું છે, ત્યારે તેના 52 હપ્તાઓમાં ઉચ્ચ કક્ષા 315 સ્તરે અને નિમ્ન કક્ષાએ 223 સ્તરે રહી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. તો અત્યારે સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.